રાજ્યના કૃષિ મંત્રી. આપને એક વિનંતી કરવા માંગુ છું. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમરેલીની અંદર અતિવૃષ્ટિ, ખૂબ જ નુકસાન. જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો. ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું, પણ ખાતર મળતું જ નથી. ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, બધી જ પ્રકારના સ્લોગનવાળું આ ગુજરાત માં પીરસનારી મોસાળે જમણવાર. જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત, અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયાદ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે. અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની, ધન્યવાદ. હમણાં પીજીવીસીએલ સામે એના કોન્ટ્રાક્ટરો છે એ હડતાલ ઉપર છે અને એના કારણે જે ખેડૂતોના ટીસી બરી ગયા છે એ ટીસી ચડતા નથી અને એના કારણે ખેડૂતોને અત્યારે વાવેતરનો સમય છે, તેમ છતાંય ટીસીઓ ન હોવાના કારણે ખેડૂત પિયત કરી શકતો નથી. ત્યારે આ બે આખલાઓની લડાઈમાં ખીલાનો ખો જ્યારે થાય છે ત્યારે પીજીવીસીએલને નમ્ર વિનંતી છે કે તમે તમારા બેની લડાઈમાં ખેડૂતોને હેરાન ના કરો. 24 કલાકમાં ખેડૂતોના ટીસી બદલી જવા જોઈએ અથવા તો તમે આ કોન્ટ્રાક્ટરો સાથે સમાધાન કરો. પીજીવીસીએલની નીતિ પણ સમજવા જેવી છે. પીજીવીસીએલની સાથે સાથે જે અન્ય કંપનીઓ છે, યુજીવીસીએલ હોય, એમજીવીસીએલ હોય, ડીજીવીસીએલ હોય, તો એ ખેડૂત જે કોન્ટ્રાક્ટરો છે એમને મજૂરીનો જે ભાવ છે એ વધારે આપે છે. દાખલા તરીકે એક થાંભલો ઊભો કરવાના પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોને 800 રૂપિયા આપે છે, જ્યારે અન્ય કંપનીઓ છે એ 1200 રૂપિયા આપે છે. એવી જ રીતે પીજીવીસીએલની અંદર કામ કરતી અપાર એન્ટરપ્રાઇઝ હોય કે વિજય ઇલેક્ટ્રિક કંપની હોય, આ બંને કંપનીઓને આ જ થાંભલો ઊભો કરવાના 2200થી લઈ અને 3000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે કોન્ટ્રાક્ટર છે, એમના કાયમી કોન્ટ્રાક્ટર છે, એમને માત્ર 800 રૂપિયા આપવામાં આવે છે. તો કોન્ટ્રાક્ટરોની માંગ પણ વ્યાજબી છે કે અન્ય કંપનીઓને તમે 1200 રૂપિયા, જે અન્ય કંપનીઓ છે એ 1200 રૂપિયા સુધી આપે છે, અને હારે હારે પીજીવીસીએલની અંદર જ કામ કરતી અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિકને તમે 2200થી 3000 રૂપિયા સુધી આપો છો. તો આ કોન્ટ્રાક્ટરોનો પણ વાંક શું, અને આ અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિક કંપની છે એ શું પીજીવીસીએલને દત્તક દીકરા છે, એમની માનીતી કંપનીઓ છે, એમને ભાવ અલગ અને કોન્ટ્રાક્ટરોને અલગ, આવું શા માટે, એ પીજીવીસીએલનો આંતરિક બાબત છે. પણ ખેડૂતો અત્યારે જે ભાવેતર કરવું છે, ટીસી બળી ગયું છે, બદલતું નથી, અઠવાડિયાથી રાહ જોઈ છે, આના ટીસી તાત્કાલિક બદલવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરોને પણ જે એની માંગ છે એ સંતોષવામાં આવે એવી અમારી માગણી છે.